चैनल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। दोस्तों धोरण नौ विषय विज्ञान प्रकरण छ पेशीओ विषे आप अभ्यास करे। फर्स्ट सेशन अंदर आप वनस्पति पेशीओ हो तो वनस्पति पेशीओना बे भाग पड़े, वर्धनशील पेशी और अवर्धनशील पेशी। अने एमा आपणे स्थायी पेशी जे छे अवर्धनशील पेशी जे छे एना प्रकारों विषे जोता हता। पण फरीथी आपणे एक बार गई कालनुं ज रिविजन करी लईए जेथी तमने याद आवी जाए। वनस्पति पेशीओनुं वर्गीकरण फरी पाछुं आपणे जोई लेवा छे। पण तमने हुं कहूं छूं कि वनस्पतिनुं वर्गीकरण वनस्पति पेशीओनुं वर्गीकरण परीक्षानी दृष्टिए खूब महत्वनुं छे अने पूछाय छे वर्गीकरण करवानुं। तो वनस्पति पेशीओनुं वर्गीकरण आपणे जोईए। बे भागनी अंदर वेचायेली छे वर्धनशील पेशी के जेने आपणे अस्थायी पेशी कहीए छे। अवर्धनशील पेशी के जेने आपणे स्थायी पेशी तरीके ओळखीए छीए। हवे वर्धनशील पेशी जे छे ए वर्धनशील पेशीना पाछा त्रण प्रकार स्थानी दृष्टिए वर्धनशील पेशीना स्थानी दृष्टिए पाछा एना त्रण प्रकार पड़े छे। वर्धनशील पेशी एटले शुं ए आपणे जोयुं કે જેના કોષો સતત કોષ વિભાજન ધરાવવાની ક્ષમતા ધરાવે છે એવી પેશી એટલે વર્ધનશીલ પેશી। એના ત્રણ પ્રકારો અગ્રસ્થ વર્ધનશીલ પેશી, અગ્રસ્થ પાશ્વીય અને આંતરવિષ। અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન આપણે જોયું કે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આ પેશી જોવા મળે છે। એના કોષો કોષ વિભાજન પામી અને પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર હોય છે। પાશ્વીય વર્ધનશીલ પેશીના કોષો આપણે જોયા કે એના કોષો જે હોય એ પાર્શ્વ ભાગ પર મૂળ અને પ્રકાંડના ઘેરાવામાં વધારો કરે છે, એટલે પહોળાઈમાં વધારો કરવાનું કામ કરે છે। ત્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો બે આંતરગાંઠો વચ્ચે, બે સ્થાયી પેશી વચ્ચે ગોઠવાયેલા હોય છે અને આવા કોષો જે છે એ આંતરગાંઠની લંબાઈમાં વૃદ્ધિ કરવાનું કામ કરે છે। તો આમ આપણે આ વર્ધનશીલ પેશી વિશે તો કાલે આપણે સમજી જ લીધું છે। આપણે અવર્ધનશીલ પેશીના બે પ્રકારો આપણે જોયા કે સરળ સ્થાયી પેશી સ્થાયી પેશીના બે પ્રકાર, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી। એમાં આપણે સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકારો જોયા અને એ મૃદુતક પેશી, દળોતક પેશી અને સ્થૂલ કોણક પેશી। સરળ સ્થાયી પેશી જે છે એની જો આપણે વાત કરીએ અને મૃદુતક પેશીની વાત કરીએ તો મૃદુતક પેશીના કોષોનું સ્થાન ક્યાં છે તો સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં આ પેશી જોવા મળે છે, આધારોતક તરીકે કાર્ય કરે છે। એની રચનામાં જોઈએ આપણે તો એના કોષો પાતળી કોષ દિવાલવાળા જીવંત હોય છે, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે એટલે કે આંતરકોષીય અવકાશ ધરાવે છે। આ પેશી જે છે મૃદુતક પેશી એનું કાર્ય શું તો વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે, ખોરાક અને પાણીનો સંગ્રહ કરે છે। કેટલીક પરિસ્થિતિઓની અંદર આ મૃદુતક પેશીના કોષો હરિત કણો ધરાવે છે એટલે કે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એટલે એને હરિત કણોતક મૃદુતક પેશી કહેવામાં આવે છે। જ્યારે જલીય વનસ્પતિઓ હોય તો જલીય વનસ્પતિઓમાં તમને કાલે જ મેં કીધેલું કે કમળનું પર્ણ તો કેવું પાણી ઉપર તરતું રહે છે, તો એ જે જલીય વનસ્પતિઓને તરતી રાખવા માટે મૃદુતક પેશી જે છે એ વાયુતક પેશી ધરાવે છે અને એ વાયુતક પેશીના જે કોષો હોય એ વાયુકોટરો ધરાવે છે
અને એમાં વાયુ ભરાયેલો રહે છે એટલે વનસ્પતિ પાણી ઉપર આસાનીથી તરી શકે છે. તો આ મૃદુદક પેશી વિશે કાલે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી અને દળોદક પેશી વિશે પણ આપણે જોયેલું કે દળોદક પેશીના જે દ્રઢ નામ ઉપરથી ખ્યાલ આવે એના જે દ્રઢ મૃત કોષો છે એ જાડી કોષ દિવાલ ધરાવે છે. ખાસ કરીને જે બાહ્ય આવરણ જે છે છાલનો જે ભાગ છે તેમજ વનસ્પતિનું થડ આ ભાગ જે સખત આપણને માલુમ પડે છે ત્યાં આગળ આ દળોદક પેશી ગોઠવાયેલી છે અને એ દળોદક તંતુઓ ખાસ કરીને નાળિયેરના જે રેસાઓ હોય તે દળોદક તંતુઓ તરીકે ઓળખાય છે. તે જ રીતે આપણે સ્થૂળ કર્ણક પેશી વિશે ચર્ચા કરેલી કે મૂળની અંદર આપણને આ સ્થૂળ કર્ણક પેશી જોવા મળતી નથી. જે કોણીય વિસ્તાર છે ખૂણો જ્યાં પડે છે વનસ્પતિના જે ભાગો ત્યાં આગળ આ સ્થૂળ કર્ણક પેશી આપણને જોવા મળે છે. એ વનસ્પતિને નમ્યતા આપવાનું કામ કરે છે. જ્યારે આપણે આંબા પીપળી રમતા હોઈએ આંબા ઉપર ચડીએ તો પેલી ડળખી કેવી આમ નમી જાય છે ખૂણાના ભાગેથી કેવી આમ નમી જાય છે એટલે આમ નમ્યતા આપવાનું કામ એ સ્થૂળ કર્ણક પેશી કરે છે. હવે આજે આપણે જે જોવાના છે એ જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી નામ ઉપરથી જ ખબર પડે કે એના કોષો સરળ હોતા નથી, જટિલ પ્રકારના હોય છે, એક કરતાં વધારે કોષો હોય છે. અને જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. અન્નવાહક નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે ખાસ કરીને અન્નવાહક પેશી એટલે ખોરાક અને પાણી દ્વારા જે સારો શોષાયેલા હોય તેનું વહન કરવાનું કામ કરે છે. જ્યારે જલવાહક પેશી એટલે વનસ્પતિના મૂળ દ્વારા જે શોષાયેલું પાણી હોય એને મૂળથી માંડીને લંબ અક્ષે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં અગ્રસ્ત ઉપરના ભાગ સુધી એટલે કે છેક ટોચ સુધી પહોંચાડવાનું કામ એ જલવાહક પેશી કરે છે. જલવાહક પેશીની આપણે વ્યાખ્યા જોઈએ તો વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ સારોનું મૂળથી પર્ણ સુધી વહનનું જે કાર્ય કરે એવી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે. ફરીથી એકવાર આપણે એની વ્યાખ્યા જોઈએ. ઉચ્ચ કક્ષાની તમામ વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ સારોનું વહન કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહેવામાં આવે છે. જલવાહક પેશીના બંધારણમાં ચાર ઘટકોનો સમાવેશ થાય છે. એક જલવાહિનીની કી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુઓ. તો આમ ચાર ઘટકોથી જલવાહિનીનું બંધારણ બને છે. હવે આ જલવાહિની જે છે એ મેં તમને કીધું હમણાં જ કે શું કરે છે. તો જલવાહિની નીકી જે છે તેની સંરચના જાલીકાર હોય છે. તેના કોષો જાળી કોષ દિવાલવાળા હોય છે. પાણી અને ખનિજ સારોનું ઉધ્વ તરફ સ્થાનાંતર કરવા માટે આ જલવાહિની નીકી જવાબદાર છે, એટલે કે જલવાહિની જવાબદાર છે. જલવાહક મૃદુતકના જે કોષો છે એ જીવંત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાણીનું પાર્શ્વબાજુએથી કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુઓ તે મુખ્યત્વે મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જલવાહક પેશીના ઘટકો એના કાર્યો તમે જોઈ લીધા. હવે આપણે અન્નવાહક પેશીઓ જે છે, અન્નવાહક પેશી એની રચના અને એના ઘટકો અને એના કાર્યો સમજીએ. વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે. અન્ન અન્ન ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે ખોરાકનું વહન કરતી હોવી જોઈએ. અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમોની બનેલી છે. ચાલની નલિકા, સથિકોષ, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુઓ. ચાલની નલિકા એ છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત, બાજુમાં તમે આકૃતિમાં જુઓ ચાલની નલિકા તમને શબ્દ વંચાય છે,
એ છિદ્રિષ્ટ કોષ દિવાલ યુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. અન્નવાહક પેશી એ જલવાહક પેશીથી ભિન્ન હોય છે. અન્નવાહક પેશી જે છે એ ખોરાકના જે પદાર્થો છે તેને બંને દિશાઓમાં ગતિ કરાવી શકે છે. અન્નવાહક પેશી પર્ણોથી ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી કરે છે, એટલે કે પર્ણએ જે તૈયાર કરેલો ખોરાક હોય તેને દરેકે દરેક અંગો સુધી પહોંચાડવાનું કામ એ અન્નવાહક પેશીનું છે. અન્નવાહક તંતુઓ જે છે એ મૃત એકમ છે. જ્યારે તે સિવાયના અન્નવાહકના જે કોષો છે એ જીવંત કોષો છે. તો આમ અન્નવાહિની જે છે એ વનસ્પતિઓમાં ખોરાકના વહન સાથે સંકળાયેલી છે. અહીં આપણે સ્થાયી પેશીઓના પ્રકારમાં જટિલ સ્થાયી પેશી, અન્નવાહક પેશી અને જલવાહક પેશીની રચના અને તેના કાર્યો જોઈ લીધા, અને એની સાથે જ વનસ્પતિ પેશીઓ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે પ્રાણી પેશીઓ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. હવે આપણે પ્રાણી પેશીઓ વિશે જોવા જઈ રહ્યા છે. આપણે સૌથી પહેલાં જોયું કે વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ કંઈ સરખી નથી. આપણે જોયું કે કાર્યની વહેંચણીને આધારે એની જો આપણે તુલના કરીએ તો વનસ્પતિ જે કોઈ પણ કાર્ય કરે છે એવા કાર્ય કંઈ પ્રાણીઓ કરતા નથી, એટલે પ્રાણી પેશીઓમાં ખૂબ વિવિધતા છે. તો પ્રાણી પેશીઓનું પહેલાં તો આપણે વર્ગીકરણ જોઈએ. જેમ વનસ્પતિ પેશીઓનું વર્ગીકરણ જોયેલું તેમ પહેલાં પ્રાણી પેશીનું આપણે વર્ગીકરણ કરીએ. તો ચાલો પ્રાણી પેશીઓનું વર્ગીકરણ જોઈએ. આપણે પ્રાણી પેશીઓ મુખ્યત્વે ચાર ભાગની અંદર વહેંચાયેલી છે. પ્રાણી પેશીઓ ચાર ભાગમાં પ્રાણી પેશીઓ ગોઠવાયેલી છે. તેમાં સૌથી પહેલો પ્રકાર પ્રાણી પેશીનો અધિચ્છદીય પેશી જોઈએ. આપણે એના પાછા બે પ્રકાર સરળ અને સ્તુત. આમ અધિચ્છદીય પેશીના બે પ્રકાર પાછા, સરળ અધિચ્છદીય પેશી અને સ્તુત અધિચ્છદીય પેશી. હવે સરળ અધિચ્છદીય પેશી છે એના પાછા કોષોની રચનાને આધારે પાછા ચાર પ્રકાર પડે છે. લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભી અધિચ્છદ અને પક્ષમલ અધિચ્છદ. તો ચાલો જોઈએ સરળ અધિચ્છદ. આપણે જોઈએ લાદીસમ અધિચ્છદ પેશી. ઘનાકાર અધિચ્છદીય પેશી. સ્તંભાકાર અધિચ્છદીય પેશી. અને પક્ષમલ. આમ અધિચ્છદીય પેશી, સૌથી પહેલા અધિચ્છદીય પેશી, એના બે પ્રકાર સરળ અને સ્તુત અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદીય પેશીના આપણે આ ચાર પ્રકાર જોયા, લાદીસમ, ઘનાકાર, સ્તંભીય અને પક્ષમલ. આ બધા વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની જ છે. ત્યાર પછી બીજો પ્રકાર, એટલે કે પ્રાણી પેશીનો બીજો પ્રકાર, એટલે સંયોજક પેશી જોઈએ. આપણે સંયોજક પેશી. હવે આ સંયોજક પેશી જે છે એના પાછા ત્રણ પ્રકાર, વિશેષ સંયોજક પેશી, કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી
વિશેષ સંયોજક પેશી કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી વિશેષ સંયોજક પેશી આ વિશેષ સંયોજક પેશીના પાછા ચાર પ્રકાર એ જોઈએ આપણે તંતુ ઘટક વિશેષ સંયોજક પેશી તંતુ ઘટક સંયોજક પેશી મેદપૂર્ણ સંયોજક પેશી પીળી સ્થિતિસ્થાપક સંયોજક પેશી પીળી સ્થિતિસ્થાપક સંયોજક પેશી અને શ્વેત તંતુમય શ્વેત તંતુમય સંયોજક પેશી તે જ રીતે કંકાલ પેશી જે છે એના પાછળ બે પ્રકાર કાસ્થિ અને બે પ્રકાર કાસ્થિ અને અસ્થિ કંકાલ સંયોજક પેશીના બે પ્રકાર કાસ્થિ અને અસ્થિ તો આમ અધિચ્છદીય પેશીના પ્રકારો જોઈએ આપણે સંયોજક પેશીના પ્રકારો જોઈએ હવે આપણે ત્રીજી સ્નાયુ પેશી જોઈશું ત્રીજો પ્રકાર સ્નાયુ પેશી સ્નાયુ પેશી જે છે એના પાછળ ત્રણ પ્રકાર કંકાલ સ્નાયુ પેશી હદ સ્નાયુ પેશી અને કોષ્ઠાંતર સ્નાયુ પેશી કંકાલ સ્નાયુ પેશી કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી તો આમ ત્રીજી જે પેશી છે પ્રાણી પેશીઓના ચાર પ્રકાર એમાંથી આપણે ત્રણ પ્રકારની પેશીઓ જોઈ અને એના પેટા પ્રકારો જોયા હવે ચોથી પેશી એટલે ચેતા પેશી ચેતાપેશીના બે પ્રકાર ચેતાકોષો અને અધર કોષો ચેતાકોષો અને અધર કોષો આમ ચેતાપેશીના બે પ્રકાર તો આ રીતે આપણે પ્રાણી પેશીઓનું વર્ગીકરણ જોયું પ્રાણી પેશીની મુખ્ય ચાર પેશીઓ અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતાપેશી એમાં આપણે સ્નાયુ પેશી જે છે સોરી અધિચ્છદીય પેશી છે એના બે પ્રકાર એમાં આપણે અધિચ્છદીય પેશી છે એના બે પ્રકાર સરળ અને સ્તુત અધિચ્છદ સરળ અધિચ્છદના પાછળ ચાર પ્રકાર લાદીસમ અધિચ્છદ ઘનાકાર અધિચ્છદ સ્તંભીય અને પક્ષમલ તે જ રીતે સંયોજક પેશીના ત્રણ પ્રકાર વિશેષ સંયોજક પેશી કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી એમાં વિશેષ સંયોજક પેશી જે છે એના પાછળ ચાર પ્રકાર તંતુ ઘટક સંયોજક પેશી શ્વેત તંતુમય સંયોજક પેશી પીળી સ્થિતિસ્થાપક પેશી અને મેદપૂર્ણ પેશી તે જ રીતે કંકાલ પેશીના પાછા બે પ્રકાર કાસ્થિ અને અસ્થિ આમ સંયોજક પેશીનું વર્ગીકરણ આ રીતે કરી શકાય તે જ રીતે સ્નાયુ પેશીનું આપણે વાત કરીએ તો સ્નાયુ પેશી જે છે એના કંકાલ સ્નાયુ પેશી કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી આમ ત્રણ પ્રકાર પડે છે જ્યારે ચેતાપેશીના બે પ્રકાર ચેતાકોષો અને અધર કોષો આમ આખું પ્રાણી પેશીઓનું આ વર્ગીકરણ આપણે જોઈ લીધું દોસ્તો આ પ્રાણી પેશીઓનું વર્ગીકરણ જે છે
એ પણ તમને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે, પૂછાય એવું છે, એટલે એને પણ આપણે તૈયાર કરવું પડશે. હવે આપણે આ બધી પેશીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે, તો ચાલો આપણે શરૂઆત કરીએ. દોસ્તો, સૌથી પહેલાં પ્રાણી પેશીના પ્રકારમાં આપણે જોયું કે અધિચ્છદ પેશી. તો આ અધિચ્છદ પેશી જે છે એનું સ્થાન ક્યાં? તો સંપૂર્ણ શરીરને ફરતે અંગોની બહારની સપાટી પર. અન્નમાર્ગ જે છે આપણો, એની અંદરની બાજુએ આવેલું અસ્તર એટલે કે સ્તર બનાવવા માટે અધિચ્છદીય પેશીના કોષો કાર્ય કરે છે, તથા ગ્રંથિઓના પોલાણની ફરતે રુધિરવાહિનીઓના પોલાણની ફરતે, એટલે કે તે શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને તેમના પોલાણોને ઢાંકે છે એવી પેશી એટલે અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશીના લક્ષણો આપણે જોઈએ તો તેના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે, તેમજ તેના કોષોની દિવાલ એકબીજા સાથે સખત રીતે જોડાયેલી હોય છે. તેના કોષો એકકોષી આધારકલા ધરાવે. આધારકલા એ વિશિષ્ટ પ્રકારના સરળ તત્વોની બનેલી હોય છે. આધારકલામાંથી નવા નવા કોષોનું સર્જન થયા કરે છે. આમ અધિચ્છદીય પેશી જે છે એના બે પ્રકાર, સરળ અને સ્તુત અધિચ્છદ. એમાં સરળ અધિચ્છદ જે છે એ એક કોષની હરમાળાના બનેલા છે, એટલે કે એક જ પ્રકારના કોષોની હરમાળા જેવી આપણને લાગે છે. સરળ અધિચ્છદના પ્રકાર પાછા ચાર, લાદીસમ અધિચ્છદ, ઘનાકાર, સ્તંભીય અને પક્ષમલ. તો ચાલો આપણે સરળ અધિચ્છદ પેશી વિશે હવે જોઈએ. સૌથી પહેલાં આપણે લાદીસમ અધિચ્છદ વિશે જોઈએ. તો એનું સ્થાન ક્યાં છે? તો મુખ, અન્નનળી, નાક, વાયુકોષ્ઠો, પરિહદ આવરણ અને રુધિરવાહિનીઓના પોલાણના સ્તરમાં આપણને લાદીસમ અધિચ્છદ પેશીના કોષો જોવા મળશે. ચામડી અને જીભના બહારના આવરણમાં પણ જોવા મળે. એના લક્ષણો કયા કોષોના? તો પાતળા, ચપટા, લાદીની જેમ ગોઠવાયેલા કોષોની દિવાલ એકબીજા સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલી હોય છે. આ પેશી જે છે લાદીસમ અધિચ્છદ, એનું કાર્ય શું? તો શરીરના અંતસ્થ ભાગનું રસાયણ, જંતુઓના પ્રવેશ અને ઘા પડવાથી રક્ષણ કરવાનું કાર્ય જે છે એ લાદીસમ અધિચ્છદના કોષો કરે છે. દોસ્તો, હવે આપણે ઘનાકાર અધિચ્છદીય પેશી વિશે જોઈએ. આ ઘનાકાર અધિચ્છદીય પેશી મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્તરમાં, થાઇરોઇડ ગ્રંથિ, યકૃત નલિકા વગેરેમાં જોવા મળે છે. આ જે ઘનાકાર અધિચ્છદીય પેશી છે એના કોષો છેદમાં ઘન આકારના દેખાય છે. તમે જોઈ શકો કે ક્યુબ જેવા દેખાય. કોષોની મધ્યમાં ગોળ સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે. કોષો ઉપરથી જોતા બહુકોણાકાર એટલે કે ઘણા બધા ખૂણાઓવાળા દેખાય છે. હવે આ પેશીનું કાર્ય શું? તો શોષણ, ઉત્સર્જન અને સ્ત્રાવ કરવાનું કાર્ય કરે. શરીરના અંગોને યાંત્રિક આધાર આપવાનું કાર્ય આ પેશીના કોષો કરે છે. અધિચ્છદ પછી હવે આપણે જોઈએ કે સ્તંભીય અધિચ્છદ કોને કહેવાય. અન્નમાર્ગના પોલાણની ફરતે જનનાંગો અને કેટલીક ગ્રંથિઓની મોટી નળીમાં આ સ્તંભીય અધિચ્છદ, સ્તંભ એટલે થાંભલો, થાંભલા જેવા એના કોષો આપણને દેખાય એટલે સ્તંભીય અધિચ્છદના કોષો. આ જે કોષો જે છે એના લક્ષણો કેવા? તો કોષો ઘનાકાર, કોષો ઊંચા ઊંચા દેખાય, કોષોના નીચે આધાર કલા આપણને જોવા મળે, કોષોમાં કોષ કેન્દ્ર લાંબુ હોય છે. કોષોમાં કોષ કેન્દ્ર જે છે
એનું સ્થાન ઉપર નીચે કે મધ્યમાં હોય છે. હવે આ જે સ્તંભી અધિચ્છદીય પેશી છે એનું કાર્ય શું? તો જઠર અને આંતરડામાં શોષણ અને સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. ચાલો ત્યારે હવે આપણે સરળ અધિચ્છદીય પેશીનો ચોથો પ્રકાર પક્ષમલ અધિચ્છદ એના વિશે જોઈએ. તમે જોઈ શકો છો કે એની ઉપર આપણને કોષ કેન્દ્ર, આધાર, કલા અને પક્ષમો દેખાય છે. ઉપરની બાજુએ પક્ષમો દેખાય છે. હવે આ જે પેશી છે એનું સ્થાન ક્યાં? તો નાકનું કોટર, શ્વાસનળી, શ્વાસવાહિનીઓમાં જોવા મળે. દેડકાની કંઠનળીમાં પક્ષમલ અધિચ્છદીય પેશી વધારે જોવા મળે. આ પેશીના લક્ષણો શું? તો કોષો પરિવર્તન પામેલા સ્તંભીય અધિચ્છદ છે. કોષો એક જ દિશામાં ઝડપથી વળે છે અને પાછા મૂળ સ્થિતિ આવી જાય છે. કોષોના મુક્ત છેડા પર નાજુક પક્ષમો કે કેશ તંતુઓ, વાળ જેવી રચના તમને દેખાય એ પક્ષમો છે. એ શું કરે? તો કોષોના કેશ તંતુઓ જે છે એ હલનચલન કરે અને તાલબદ્ધ હલનચલન કરે. જેમ પવનની લહેર લહેરાતા ઘાસ કે ચોખાના ખેતરો કેવા લહેરાવા માંડે, તે જ રીતે અન્નનળીની અંદર આ પેશી ગોઠવાયેલી હોય તો જેવે વખતે આપણે ખોરાક ખાઈએ અને એ ખોરાક અંદર જઠર તરફ ધકેલાય તો તેઓ પણ આ રીતે આંદોલિત ગતિ કરે છે. તેના કેશ તંતુઓ ખોરાકના કણોને શ્લેષ્મથી અંદર લપેટીને અન્નનળીની અંદર આગળ ધકેલવાનું કામ કરે છે. દોસ્તો, હવે અધિચ્છદીય પેશીનો બીજો પ્રકાર સ્તુત અધિચ્છદીય પેશી, એના વિશે આપણે જોઈએ. તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચામડીની બહારના ભાગમાં તથા અન્નનળીમાં પેશી જોવા મળે છે. આ પેશીના કોષોના જો આપણે લક્ષણો જોઈએ તો અનેક સ્તરો આપણને જોવા મળે. એક ઉપર એક સ્તરો ગોઠવાયેલા હોય છે. અંકુરણીય સ્તરના કોષોનું કાયમી વિભાજન થઈ ઉપર તરફના સ્તરોમાં કોષોની સંખ્યામાં વધારો થયા કરે છે. સૌથી ઉપરનું જે સ્તર છે એ નિર્જીવ કોષો એટલે કે મૃત સ્તર ઘસારાના લીધે ખરી પડે છે અને તેના સ્થાને અંકુરણીય સ્તરમાંથી નવા નવા કોષો ઉત્પન્ન થયા કરે છે. આ પેશીના કોષોનું કાર્ય શું? તો તેની નીચે આવેલા એટલે કે આ પેશીની નીચે આવેલા ભાગનું રક્ષણ કરવાનું કાર્ય એ આસ્તુત અધિચ્છદીય પેશી કરે છે. આમ આપણે અધિચ્છદીય પેશીના બે પ્રકાર, સરળ અને સ્તુત, એ જોઈ લીધા. હવે આપણે સંયોજક પેશી વિશે ચર્ચા કરીએ. સંયોજક પેશી એટલે શું તે જોઈએ. સંયોજક પેશી વિવિધ રચનાઓનું જોડાણ કરે છે, ઈજાથી નુકસાન પામેલી પેશીઓને દૂર કરે, શરીરને આધાર આપતું ચોકઠું રચે છે, એટલે સંયોજક પેશી. હવે સંયોજક પેશીની જો પેશીઓની વાત કરીએ, એમાં તંતુ ઘટક પેશી જે છે એ ચામડીની નીચે આવેલા સ્તરમાં સ્નાયુઓની વચ્ચે પુરાણનું કાર્ય કરે છે. કોષ્ઠાવરણની અંદર તેમજ અંગોમાં પ્રવેશતી રુધિરવાહિનીઓની આજુબાજુ આ તંતુ ઘટક પેશી આપણને જોવા મળે છે. હવે આ જે તંતુ ઘટક પેશી જે છે તે જીવાણુઓનું ભક્ષણ કરે અને આપણને ચેપથી બચાવે છે, એટલે આમ તંતુ ઘટક પેશીનું આ કાર્ય છે. મેદપૂર્ણ પેશી જે છે એ દેડકાના મેદકાઈમાં મળી આવે છે. સસ્તનોમાં એટલે કે આપણા જેવા પ્રાણીઓ એટલે સસ્તન પ્રાણીઓ, એમાં મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે. આપણે કંકાલ સંયોજક પેશીની જો વાત કરીએ તો એના બે પ્રકાર, કાસ્થિ અને અસ્થિ. તો તેમાં આપણે સૌથી પહેલાં અસ્થિ પેશી વિશે જોઈએ. ચાલો, અસ્થિ પેશી એ કંકાલ પેશીનો એક પ્રકાર છે. તે આંતરકોષીય દ્રવ્ય ધરાવે છે. તે
ચક્કર આંતરકોષીય દ્રવ્યમાં જકડાયેલા હોય છે. સંધા પાસેના બે અસ્થિઓ એકબીજા સાથે અસ્થિબંધથી જોડાયેલા હોય છે. શરીરના જે મુખ્ય અંગો છે એને આધાર આપવાનું કામ એ આ અસ્થિપેશી કરે છે. એક પ્રકારની આ સંયોજક પેશી અને તંતુમય પેશી છે. આ પેશી અત્યંત મજબૂત પરંતુ મર્યાદિત વળી શકે તેવી હોય છે. આ પેશીમાં શ્વેતતંતુઓ સમાંતર રીતે ગોઠવાયેલા હોય છે. આ અસ્થિપેશી એક સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે. સ્થિતિસ્થાપકતા એટલે રબરને આપણે ખેંચીએ અને પછી છોડી દઈએ તો પાછું કેવું એ મૂળ સ્થિતિમાં આવી જાય, તે જ રીતે આ પેશી પણ સ્થિતિસ્થાપકતા રેસામય પેશી છે. હવે આપણે કાસ્થિ વિશે જોઈએ તો તે કંકાલ પેશીનો બીજો પ્રકાર છે. તે પણ આંતરકોષીય દ્રવ્ય ધરાવે છે. કાસ્થિ દ્રવ્ય એ પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. કાસ્થિ જે છે એ સહેલાઈથી વળી શકે તેવી પેશી છે. એટલે જ આપણે આપણા કાન જે છે એ કાસ્થિના બનેલા છે, તો આપણે કાનને વાળીએ તો તે કેવા સહેલાઈથી વળી જાય. આ જે કાસ્થિ પેશી જે છે એ રુધિરવાહિની કે ચેતા ધરાવતા નથી. જોરદાર આંચકાને શોષી લેવાનું કામ કરે છે, એટલે કે પોછી ગાદી જેવું તે કાર્ય કરે છે. આમ આ પેશી નાક, કાન, ગળામાં અને શ્વાસનળીમાં આવેલી હોય છે. તો હવે આપણે પ્રવાહી સંયોજક પેશી રુધિર પેશી વિશે જોઈએ. આ પ્રવાહી સંયોજક પેશી જે છે એટલે કે આપણું રુધિર એ જીવન સક્રિય અને પરિવહન કરે છે. 80% જેટલું આપણું રુધિર જે છે એ આંતરકોષીય દ્રવ્ય દબાણની સાથે અંગને રસફરિત રાખીને ટેકો આપવાનું કામ કરે છે. તેમજ રુધિરકોષો આંતરકોષીય દ્રવ્યનું સર્જન કરતા નથી, પણ રુધિર રસમાં 3 જાતના રુધિરકોષો મુક્તપણે તરતા જોવા મળે છે. રક્તકણો, શ્વેતકણો અને ત્રાક. આ રુધિર પેશી જે છે એનું કાર્ય શું? તો શરીરમાં પોષક તત્વોનું વહન કરવામાં મદદરૂપ થાય છે, તેમજ ઓક્સિજનને ગ્રહણ કરી કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઉત્સર્ગ દ્રવ્ય અને અંતઃસ્રાવોનું વહન કરવામાં મદદરૂપ થાય છે. ઈજા પામેલા ભાગમાંથી રુધિર જો બહાર નીકળી જતું હોય તો એના સ્ત્રાવને અટકાવી દઈ રુધિરને બહાર વહી જતું અટકાવે છે. આમ રુધિર પ્રવાહી સંયોજક પેશી વિશે તમને ટૂંક નોંધ પૂછાય તો તમે આ મુદ્દા લખી શકો. હવે આપણે જે જોવાના છે એ સ્નાયુ પેશી અને તેના પ્રકારો. સ્નાયુ પેશી એટલે શું? પહેલાં તો આપણે એ સમજી લઈએ. તો સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે, જેને સ્નાયુતંતુ કહેવામાં આવે છે. સ્નાયુતંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચન એક્ટિન અને માયોસિન કહેવામાં આવે છે. તેના કારણે સ્નાયુઓ સંકોચન અને શિથિલન કરે છે. આ પેશી હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. હવે એના પ્રકારો આપણે જોયા, રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રુદ સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશી જે છે એ અસ્થિ સાથે જોડાણ ધરાવે છે. શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીઓની ઈચ્છા શક્તિને આધીન છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર આપણે એને ગતિ કરાવી શકીએ છીએ, એટલે એને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જો આપણે આ પેશીને જોઈએ તો એના સ્નાયુતંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી પટ્ટી દેખાય છે, માટે તેને રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. એનું સ્થાન ક્યાં છે આ પેશીનું? તો ઉપાંગો, શરીર દિવાલ, જીભ અને કંઠનળીમાં પેશી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો અરેખિત સ્નાયુ પેશી, તો એ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની, શ્વાસનળીઓમાં
અન્નનળી અને રુધિરવાહિનીઓની દિવાલમાં જોવા મળે છે. આ પેશીના લક્ષણો શું? તો પેશીની સંરચના બીજા સ્નાયુઓ કરતાં સરળ હોય છે. અરેખિત સ્નાયુઓ ત્રાકાકાર એકકોષીય ચપટા છેડેથી સાંકડા અને મધ્યમાં પડ્યા હોય છે. સ્નાયુતંતુઓ એક કોષ કેન્દ્રીય હોય છે. તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ જોવા મળે છે એટલે એને અરેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. આ પેશીનું કાર્ય શું? તનનળીમાં ખોરાકનું વહન કરાવે કે રુધિરવાહિનીઓની અંદર રુધિર પ્રવાહ અનૈચ્છિક રીતે જે વહે છે એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે આ પેશી કાર્ય કરતી નથી કે બંધ થતી નથી એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે. તો હવે આપણે હદ સ્નાયુ પેશી વિશે જોઈએ. આ પેશીની વ્યાખ્યા જો આપણે જોઈએ તો હૃદયના સ્નાયુઓ જીવંત પર્યંત જે લયબદ્ધ સંકોચન અને શિથિલન કરે છે ત્યાં આ પેશી ગોઠવાયેલી છે. એને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. એના આપણે લક્ષણો જોઈએ તો સ્નાયુતંતુઓ નળાકાર સખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. નળાકાર તમને દેખાય છે બાજુમાં આકૃતિમાં જુઓ. તે જીવન પર્યંત તાલબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરે છે. હવે આ જે પેશી છે એનું વિશેષ કાર્ય શું? તો હૃદયના સ્નાયુઓને જીવંત પર્યંત સંકોચન અને શિથિલન કરાવે છે એટલે કે એક પંપ જેવું કાર્ય કરે છે અને શરીરના દરેક અંગો સુધી રુધિર પહોંચાડવાનું કામ આ કરે છે. આ પ્રકરણના અંતિમ ચરણ તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. એમાં આ છેલ્લો ટોપિક છે આપણો ચેતાકોષ એટલે શું. ચેતાપેશીની રચનામાં જવાબદાર આ ચેતાકોષ વિશે આપણે જોઈએ. પહેલાં તો એનું સ્થાન જોઈએ. મગજ કે મસ્તિષ્ક કરોડરજ્જુ અને ચેતાઓમાં ચેતાકોષ જોવા મળે છે. તેની રચના ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહેવાય છે. ચેતાકોષમાં કોષ કેન્દ્ર કોષરસ કે ચેતારસ હોય છે. ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવા તંતુઓ નીકળે છે, શાખાઓ નીકળે છે જેને શિખા તંતુ કહેવામાં આવે છે. અને જે આ પ્રવર્ધ જેવી લાંબી રચના તમને જે દેખાય છે તેને અક્ષતંતુ કહેવામાં આવે છે. ચેતાકોષની લંબાઈ 1 મીટર જેટલી લાંબી હોઈ શકે એટલે કે સજીવોની અંદર પ્રાણી સજીવોમાં સૌથી મોટામાં મોટો કોષ હોય તો આ ચેતાકોષ છે. તમે ધોરણ 10ની અંદર આના વિશે વિગતવાર ભણવાના છો. ચેતાનું નિર્માણ ઘણા બધા ચેતાકોષના ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. આપણા શરીરની અંદર ઝાડાની માફક ચેતાઓ પથરાયેલી છે. બાહ્ય સંવેદનાઓને ગ્રહણ કરવાનું કામ આ ચેતાકોષના શિખા તંતુ દ્વારા થાય છે અને એક પ્રકારનો વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત આવેગ એ અક્ષતંતુ માંથી પસાર થઈ ચેતાંતો સુધી જાય અને અન્ય ચેતાકોષની અંદર પ્રવેશે અને આ રીતે મગજ સુધી તેના સંદેશા પહોંચાડે છે અને પછી મગજ જે રીતે આદેશ આપે તે રીતે ફરી પાછું આપણું જે અંગ હોય તે કાર્ય કરે છે. તો આમ ચેતાપેશી જે છે એનું કાર્ય શું? તો ઉર્મિવેગના વહનનું તે કાર્ય કરે છે. ઉત્તેજનાઓને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપથી ગતિશીલતા તે આપવાનું કામ કરે છે. તો આના વિશે તમે વિગતવાર ધોરણ 10માં શીખશો. તો મિત્રો અહીં આપણે પાર્ટ 2 પ્રકરણ 6 પેશીઓ પૂર્ણ કરીએ છીએ. તો આનો અભ્યાસ તમે બરાબર કરજો, વિડીયો સ્ટોપ કરીને ફરીથી જોજો અને પ્રકરણને સંપૂર્ણપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરશો એવી હું આશા રાખું છું.